Good morning to all of you. In the last lecture, we finished read one of unit 4, and from today we are going to start the second read, which is Yog for Health. So open the page number 41 of your textbook. The second read is Yog for Health. So directly we are starting this unit. Yoga is one of the most ancient sciences of India. Yog ए भारत ना जूना विज्ञान मानु जो अति प्राचीन विज्ञान छे ए मानु एक छे योग. It offers a time trusted technique for physical, mental and spiritual development. It offers a time trusted technique. ये आपने शारीरिक, मानसिक अने आपना आध्यात्मिक विकास माटे नी टाइम ट्रस्टेड टेक्निक એટલે કે સનાતન પદ્ધતિ શીખવે છે યોગ. યોગ એ આપણા ત્રણે ત્રણ ભાગોના વિકાસ માટેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટેની એક સનાતન એવરગ્રીન ક્યારે નાશ ન પામે એવી પદ્ધતિ આપણને શીખવાડે છે. એ પદ્ધતિ તરફ આપણને લઈ જાય છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુટ્સ એટલે કે ધરાવવું, આસ્પેક્ટ એટલે કે ભાગ. એ માણસની જિંદગીમાં એક મહત્વપૂર્ણ હિસ્સો ધરાવે છે યોગ. યોગના ઘણા બધા ફાયદાઓ છે. કઈ કઈ જગ્યાએ શું શું ઉપયોગ થાય છે એ આપણને અહીંયા પહેલેથી કીધેલું છે. પ્રસ્તાવના છે એનાથી બાંધી છે કે આપણે યોગ શું કામ કરવો જોઈએ અથવા તો માણસો યોગ શું કામ કરે છે. અને અહીંયા જે આપણે મોટા ભાગે યોગ ની વાત કરેલી છે એ તો કસરતના જુદા જુદા દાવો છે એને આપણે યોગના યોગ તરીકે આપણે સ્વીકાર્યો છે, પણ ખરેખર એ યોગનો એક ભાગ છે. કસરતના જુદા જુદા દાવ છે બાબા રામદેવ શીખવાડે અથવા તો આપણને શારીરિક શિક્ષણ તમે પહેલા ભીણા છો તો એની ચોપડીઓમાં આપેલું હોય તો એ શું છે, એ ખાલી એક યોગનો ભાગ છે. જુદા જુદા આસનો છે આપણી બોડીને એ ફ્લેક્સિબલ બનાવે, એના એ સિવાયના પણ જુદા જુદા ફાયદાઓ છે. પણ યોગ એ ખાલી કસરત પૂરતો નથી હોતો. યોગ એટલે ખાલી કસરત નહીં, યોગના જુદા જુદા આઠ અંગો છે જેને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં સુધી પહોંચવું તો બહુ સાંસારિક વ્યક્તિ માટે તો અશક્ય હોય છે. તો આપણે શું કરતા હોઈએ છીએ, આપણે ફિઝિકલી અને મેન્ટલી સ્ટેબલ રહી શકીએ એ માટે અથવા તો સ્ટ્રેસથી મુક્તિ મેળવી શકીએ એ માટે યોગના જુદા જુદા આસનો આપણને સાયકોલોજીસ્ટ હોય કે પછી ડોક્ટર હોય કોઈ પણ તો એ બધા આપણને સૂચન કરતા હોય છે. અને એ પ્રમાણે મોટા શહેરોમાં તો અત્યારે એક ફેશન ટ્રેન્ડ બની ગયો છે આ યોગ કરવો. એ હજી આપણે અહીંયા એટલી બધી જાગૃતતા હોતી નથી અને અમસ્તાય તે જે લોકો આખો દિવસ વ્યસ્ત રહેતા હોય એને એટલી જરૂર પણ પડતી નથી. તો આ એક વાત તમને પહેલા મેં કરી દીધી કે માણસની જિંદગીનો, માણસના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો યોગ છે. ઇટ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. માણસ જાત જેટલી પ્રાચીન છે એટલો જ પ્રાચીન આ યોગને ગણવામાં આવે છે. એટલે કે યોગની ઉત્પત્તિ માણસ જાતની સાથે થઈ, એટલે કે શરૂઆતથી જ માણસો એ યોગને અપનાવેલ છે, પોતાના જીવનમાં યોગને સ્થાન આપેલ છે. પૂર્વજોએ યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત, ફંડામેન્ટલ એટલે કે ધરપોળમાંથી મૂળગત એમ કહી શકાય, અને ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન. યોગ એ કોઈ પણ વ્યક્તિના જીવનમાં મૂળગત ફેરફાર લાવવા માટે, પાયામાંથી ફેરફાર લાવવા માટે સક્ષમ છે.
લકે જે વ્યક્તિ યોગ કરતા હોય એની એ એ પોતાના વ્યક્તિગત જીવનમાં પણ એટલા જ તે પંક્ચ્યુઅલ હોય, નિયમિત હોય, એનું શરીર છે એ કસાયેલું હોય, એ શ્રમ કરી શકે, મહેનત કરી શકે, મહેનત કરવાથી ગભરાય નહીં, માનસિક થાક પણ એને ઓછો લાગે, માનસિક અને શારીરિક બંને, એટલે કે યોગના આવા બધા ફાયદાઓ પણ છે. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. હોલિસ્ટિક અહીંયા એક શબ્દ આવ્યો, હોલિસ્ટિક એટલે કે સર્વાંગીણ, પૂરેપૂરો, ખાલી ફિઝિકલ બેનિફિટ્સ આપે એવું નહીં, ખાલી મેન્ટલ બેનિફિટ્સ આપે એવું નહીં, કે ખાલી સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ આપે એવું નહીં, સર્વાંગીણ વિકાસ કરે છે યોગ. પણ એના બધે બધા અંગોનો અભ્યાસ કરવો પડે, બધા બધા અંગો સુધી ન પહોંચે તો કઈ નહીં, પણ અમુક જેટલા અંગો સુધી પહોંચી શકાય એટલો વ્યક્તિ જો અભ્યાસ કરતા હોય યોગનો, તો એ આ ત્રણેય બાબતોમાં, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, ત્રણે ત્રણ બાબતોમાં સંપૂર્ણ જાળવી શકે. આપણને અહીંયા શું કીધેલું છે, યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. યોગ એ એવી સર્વાંગીણ કસરત છે કે જે માણસને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ આપે છે, બેનિફિટ્સ, ફાયદાઓ કરાવે છે. આ ત્રણેય બાબતના ફાયદાઓ યોગમાં રહેલા છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. વર્કઆઉટ એટલે કે શ્રમ, પરિશ્રમ, કસરત એ મસલ્સ, સ્નાયુઓને કસરત પૂરી પાડે છે. શરીર માટે શ્રમ કરવો જરૂરી છે. શરીરને જો આપણે સારું રાખવું હોય, હરતું ફરતું રાખવું હોય, રોગોથી મુક્ત રાખવું હોય, આપણે સ્વસ્થ રહેવું હોય, તો શરીરને યોગ્ય શ્રમ આપવો જરૂરી છે. તો આ યોગ શરીરને શ્રમ પૂરો પાડે છે. જે વ્યક્તિના જીવનમાં શ્રમ ઓછો હોય અથવા તો શ્રમ કરવાનું ઓછું આવતું હોય એ લોકોને યોગ કરવા જેવો ખરો. બાકી ખેડૂતોને કે બીજા કોઈ એવા માણસો કે જેની નોકરી સતત ને સતત બેઠાડું જીવન ન હોય એ લોકો ન કરે તો પણ ચાલે, ગૃહિણીઓ એ ન કરે તો પણ ચાલે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ. જોઇન્ટ્સ એટલે સાંધા, લિગામેન્ટ્સ. લિગામેન્ટ્સ એટલે કે અસ્થિ તંત્ર એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ. સ્કેલેટલ સિસ્ટમ એટલે કે આખું હાડપિંજર. બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, તે આપણા સાંધાઓમાં અસ્થિઓને, અસ્થિતંત્રને અને આખે આખા હાડપિંજરને ફ્લેક્સિબલ બનાવીને, ફ્લેક્સિબલ એટલે કે લવચિક, સારી રીતે હલનચલન કરી શકે એવી ક્ષમતા વાળું, ફ્લેક્સિબલ બનાવીને અને બેલેન્સ પૂરું પાડીને ફાયદાઓ કરાવે છે. આ બધા ફાયદા છે યોગ કરવાની. કે યોગ કરવાથી શું થાય, તો કે આપણા હાડકાઓ છે એ ફ્લેક્સિબલ બની શકે, આપણું અસ્થિતંત્ર, આપણું હાડપિંજર આખે આખું એ ફ્લેક્સિબલ પણ બને અને બેલેન્સ પણ બને, એ પોતાની સંતુલા જાળવી શકે. આ એના ફાયદા છે શારીરિક રીતેના, શારીરિક ફાયદાઓ જણાવ્યા છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયો વેસ્ક્યુલર સિસ્ટમ. કાર્ડિયો વેસ્ક્યુલર, કાર્ડિયો વેસ્ક્યુલર એટલે કે રુધિરાભિસરણ તંત્ર. હવે યોગ એ હાર્ટ માટે સારા છે. યોગના દાવ, કસરતના દાવ કરવા, યોગ કરતા હું એની માટે પ્રોપર શબ્દ ઉપયોગમાં લઈશ, કસરતના દાવ. એ કસરત કરવી, એક્સરસાઇઝ કરવી એ હાર્ટ માટે સારી છે, હૃદય માટે સારું છે, તથા એ રુધિરાભિસરણ તંત્રને પણ સ્ટિમ્યુલેટ કરે છે. સ્ટિમ્યુલેટ એટલે કે વધારે એક્ટિવ બનાવે છે, એને ઉત્તેજિત કરે છે. It oxygenates the blood and helps strengthen
the heart. તે લોહીમાં ઓક્સિજન પૂરો પાડે છે. ઓક્સિજન હોય પણ એને એને ઓક્સિજન યોગ્ય માત્રામાં બરાબર રીતે પૂરો પાડે છે. મિત્ર જેને શ્રમ ઓછો પડતો હોય એમાં આ જે સંતુલન હોય છે એ ખોરવાયેલું હોય છે, પણ યોગ્ય માત્રામાં ઓક્સિજન પૂરો પાડે છે લોહીને. અને એ સિવાય શું કીધેલું છે, એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, અને હૃદયને મજબૂત બનાવે છે આ યોગ. યોગની આ જે જુદી જુદી એક્સરસાઇઝિસ છે એ હૃદયને મજબૂત પણ બનાવે છે. તો આ બધા એના ફાયદાઓ છે. કારણ કે જો આપણું પાચન તંત્ર વ્યવસ્થિત હોય તો ખોરાક વ્યવસ્થિત રીતે સારો એવો પચી જાય છે, આપણને કોઈ પાચન તંત્ર ને લગતા રોગો થાય નહીં. અને પાચન તંત્ર ને લગતા રોગો ન થાય તો બીજા ઘણા બધા રોગો છે એ આપમેળે જ ટળી જતા હોય છે, આપમેળે તે આપણીથી દૂર રહેતા હોય છે. એટલે યોગ છે, જે માણસને કસરત કરવાની આદત હોય એનું પાચન તંત્ર ખૂબ જ સારું હોય, એ હેવી ખોરાક ને ભારે ખોરાક ને પણ પચાવી શકે એટલી ક્ષમતા એના પાચન તંત્રમાં હોય છે. The nervous system and supports the respiratory system. It is good for the nervous system, ચેતા તંત્ર માટે પણ સારો છે યોગ. આપણું ચેતા તંત્ર જેનાથી આપણે જુદો જુદો બધો અનુભવ કરી શકીએ છીએ, નર્વસ સિસ્ટમ આપણા ચેતા તંત્ર માટે પણ એ લાભદાયી છે. એ સિવાય એન્ડ સપોર્ટ્સ ધ રિસ્પાયરેટરી સિસ્ટમ. રિસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર, અને શ્વસન તંત્રને પણ એ મદદરૂપ બને છે યોગ. એટલે કે આ કસરતના ખાલી આપણે શારીરિક કસરતો કરીએ યોગ અત્યારે તો બીજા કોઈ અંગો નો તો તમે કે હું કોઈ પણ અભ્યાસ કરવા માટે એટલા સક્ષમ પણ હોઈએ નહીં, અને આપણી આગળ એટલો સમય પણ આપણે કાઢી ન શકતા હોઈએ. અને ત્રીજી વાત કે આપણી આળસ, આ ત્રણેય બાબતો એની માટે કારણભૂત હોય. તો આપણે બીજા કોઈ પણ અંગો નો તો અભ્યાસ ન કરીએ, પણ એટલીસ્ટ જો કોઈ વ્યક્તિ અડધી કલાક માટે પણ જો શ્રમ થઈ શકતો ન હોય એવો વ્યક્તિ જે આખો દિવસ શ્રમ કરતા હોય, મહેનત કરતા હોય, એને કરવાની કોઈ જરૂર નથી. પણ જે શ્રમ જેવી ન હોય એ અડધી કલાક પણ આવી રીતના એક્સરસાઇઝમાં ગાળે તો પછી એને આખે આખા શરીરને, ચેતાતંત્રને, શ્વસનતંત્રને, રુધિરાભિસરણ તંત્રને, હાર્ટને, બધાને એક્સરસાઇઝ મળી રહે, બધાને પોતપોતાની કસરત મળી રહે. ઇટ ઇનેબલ્સ ધ various androgenal glands to function properly and reduce tension and anxiety. Androgenal glands એટલે કે અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓ, enables એટલે કે સક્રિય કરવું, સક્રિય બનાવવું. It enables various androgenal glands તે જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરે છે. પણ આ કસરતના નામ યોગ, યોગ એ જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરે અને તેને લીધે શું થાય છે, ટુ ફંક્શન પ્રોપરલી વ્યવસ્થિત રીતે કાર્ય કરવા માટે એ સક્રિય કરે છે, એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાયટી. અને આ રીતે તે ટેન્શન, માનસિક તાણ અને ચિંતાને દૂર કરે છે. એટલે તે આ ફાયદાને લીધે જે વ્યક્તિને સ્ટ્રેસ રહેતો હોય, જેને એન્ઝાયટી એટેક આવતા હોય, એને ડોક્ટર્સ કસરત કરવાનું કે યોગ કરવાનું સૂચન કરતા હોય છે. માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર હોય એની જે કંઈ પણ દવા ખાતી હોય એ તો કરે જ, પણ સાથોસાથ એક્સરસાઇઝ કરવાનું પણ સૂચન કરે, જેથી કરીને
આ એક્સરસાઇઝ થી ચિંતામાં તણાવમાં ઘણી બધી રાહત થતી હોય છે. શું કામને? કારણ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય કરે છે અને યોગ્ય રીતે કાર્ય કરાવે છે એની પાસે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, ઇન્સોમનિયા એટલે કે એ માનસિક રોગ છે જેને ઊંઘ ન આવતી હોય, બરાબર, જેને ઊંઘવામાં તકલીફ થતી હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય એને ઇન્સોમનિયા કહેવાય, એવા રોગ. તો ઇન્સોમનિયામાં એનો લાભ શું છે? ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમનિયા, જો તમને ઇન્સોમનિયા ઊંઘની તકલીફ હોય, ઊંઘ ન આવતી હોય, તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે સુવામાં, તમને ઊંઘ લાવી આપવામાં મદદ કરશે. યોગ કરે તો યોગ કરવાથી ઊંઘ આવી જાય. જેને ઇન્સોમનિયાની તકલીફ હોય તો એની માટે પણ આ લાભદાયી છે યોગ. Thus, yoga is useful in many psychophysical ailments. Ailments એટલે કે રોગો, રોગ. આ રીતે યોગ એ ઘણા બધા સાયકોફિઝિકલ, શારીરિક અને માનસિક રોગોમાં મદદરૂપ થાય છે, ઉપયોગી નીવડે છે, ઉપયોગી બને છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ યોગનો પ્રાચીન સ્વરૂપ છે. આપણે અહીંયા કસરત કરતા હોય, તો જેને કસરતની શરૂઆત કરવી હોય, અત્યારે તો જીમમાં જાય, મોટા સિટીમાં જીમ હોય, તેવા તો જુદા જુદા સાધનો હોય, મેમ્બરશિપ માં જોડાવ, તમે જીમના મેમ્બર બની જાઓ, તો એની ફીસ લઈને તમને રોજની કલાકની કે એવો જે સમય હોય તમારો ફિક્સ કરેલો, તો એ સમયે તમે એના સાધનો વડે એક્સરસાઇઝ કરી શકો. પણ સાદી કસરત સૌથી ઘરે પણ કરી શકાય, જીમમાં પણ થઈ શકે, એવી મૂળભૂત જે સાદી કસરત છે એ છે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ. સૂર્ય નમસ્કાર એ પ્રાચીન યોગનું સ્વરૂપ છે. યોગનું જે પ્રાચીન સ્વરૂપ હતું એનું એ છે સૂર્ય નમસ્કાર. એમાં શરીરના બધા જ અંગોની કસરત આવી જાય છે સૂર્ય નમસ્કારના 5 સ્ટેપ. This form of yoga is a complete meditative technique. Meditative એટલે કે ધ્યાનને લગતી. સૂર્ય નમસ્કારની આ પદ્ધતિ સંપૂર્ણ રીતે ધ્યાન ઉપર આધારિત છે, એટલે કે કોન્સન્ટ્રેશન પાવર ઉપર આધારિત છે. It includes આસન્સ એન્ડ પ્રાણાયામ. એમાં આસન અને પ્રાણાયામનો સમાવેશ થાય છે. સૂર્ય નમસ્કારના જે દાવ છે, કસરતના સ્ટેપ્સ છે, એમાં શેનો સમાવેશ થાય છે? આસન અને પ્રાણાયામ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. પોસ્ચર્સ એટલે કે ભાવ ભંગીમાઓ. આ સૂર્ય નમસ્કાર એ જુદા જુદા 12 ભાવ ભંગીમાનું, શરીરની જુદી જુદી 12 ભાવ ભંગીમાનું મિશ્રણ છે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ એન્ડ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન, કે જેમાં યોગ્ય ક્રમમાં આસન કરવામાં આવે છે, યોગ્ય ક્રમમાં જે એક સ્ટેપમાંથી બીજું સ્ટેપ કરવામાં આવે છે, અને પર્ટિક્યુલર બ્રીધિંગ પેટર્ન અને એક જ શ્રેણીબદ્ધ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની હોય છે એમાં. સૂર્ય નમસ્કારમાં બ્રીધિંગ પેટર્ન પણ એક સરખા લયમાં ચાલતી હોય છે, આડે ધડ નથી હોતી. ક્યારે શ્વાસ છોડવો, ક્યારે શ્વાસ લેવો, કઈ પેટર્નમાં શ્વાસ છોડવાનો છે, કઈ પેટર્નમાં શ્વાસ લેવાનો છે, એ બધું જ આ સૂર્ય નમસ્કારમાં સિક્વન્સ વાઇઝ એટલે કે ક્રમબદ્ધ હોય છે. કઈ
ક્રમમાંથી ઉલટ સુલટ થતું હતું નથી. આ એક એવી એક્સરસાઇઝ છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિડ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ. એ શરીરના આખે આખા તંત્રને શક્તિ પૂરી પાડવામાં મદદરૂપ થાય છે અને અનબ્લોક્સ ધ હોલ સિસ્ટમ અનબ્લોક્સ. અને જે જકડાઈ ગયેલા અંગો હોય છે એને જકડાઈ ગયેલા તંત્ર હોય છે એને છૂટા પાડી દે છે. એટલે તે કસરત કરવાથી એક પ્રકારની રાહત મળે. બોડી છે એકદમ ફ્રી થઈ ગયું હોય એવું લાગે, પણ કસરત યોગ્ય માત્રામાં અને બોડીની લિમિટમાં રહીને કરો તો પછી ઘણા વખત કરે તો કે જીમમાં જોડાઈ આવે ને પહેલે જ દિવસે પાછા ઓલા ડમ્બેલ ઉછકવા પડે અને કે કે આજે તો કેટલા બાયસેપ્સના રાઉન્ડ કર્યા તો કે કે 250 કર નાખે પછી જોવે તો ભરે આવે જોવે તો હાથ આમ જ પછી આમ ન થઈ એ પાછો હચડ થઈ તો એ પાછો લિમિટેશન ની બહાર થઈ. એક સૂર્ય નમસ્કારમાં પણ કોઈ પણ કસરત હોય એની લિમિટેશનમાં રહીને કરો તો એ ફાયદાકારક થાય. લિમિટ ની બહાર જાઓ તો એ પણ નુકસાનકારક જ હોય છે. આપણે કહેવત છે ને કે અતિની ગતિ ન હોય. કોઈ પણ અતિ કરો તો એ અંતે તો નુકસાન જ પહોંચાડે. એટલે અતિશય કાંઈ ન હોય, બધું પોતપોતાની લિમિટમાં હોય તો સારું હોય. ઇટ રિડ્યુસિસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટસ ઓફ ધ બોડી. તે બોડીના બધા જ પાર્ટમાંથી બોડીના શરીરના બધા જ ભાગોમાંથી ફેટને ચરબીને દૂર કરે છે. કોણ? સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર એક એવી કસરત છે, સર્વાંગીણ કસરત છે કે જે બોડીના બધા જ પાર્ટમાંથી ફેટને ચરબીને ઓછી કરે છે. એસ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ. સ્ટ્રેચિસ એટલે કે ખેંચાણ પૂરું પાડવું. અહીંયા આપણે ખેંચાણ પૂરું પાડવું, સ્ટ્રેચ ખેંચવું એ અર્થમાં લેવાનું છે. અને ટોન્સ, ટોન્સ એટલે કે અહીંયા શેપ આપવો. એ દરેકે દરેક મસલ્સ ને દરેકે દરેક સ્નાયુને ખેંચાણ પૂરું પાડે છે અને ખેંચે છે અને એને યોગ્ય શેપ પૂરો પાડે છે. એને એના લયમાં લાવે છે, એની રિધમમાં લાવે છે. જે જકડાઈ ગયેલા અંગો હોય છે એને છૂટા પાડે છે. આનો કહેવાનો મતલબ એ છે, જકડાઈ ગયેલા અંગોને છૂટા પાડે અને ખેંચાણ પૂરું પડે એટલે શું થાય તો કે બોડી આપણને ફ્રી થઈ ગયેલું લાગે એકદમ. તો એટલે સુધી આપણે જે રાખીએ છીએ જે સૂર્ય નમસ્કારનો પોસ્ચર્સ છે જુદા જુદા, એની વિશેનું ડિસ્ક્રિપ્શન આવતે આપણે આવતા લેક્ચર ઉપર રાખશું.